શ્રી ગણેશ નમ મિત્રો આપ છે રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવું સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે છે શ્રાવણ માસનો શુભ શનિવાર આજના દિવસે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રી શનિ મહારાજની કથા જેને સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે ભગવાન શિવજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે શિવજીના જ અંશરૂપ શનિદેવ કે ધર્મરાજ કહેવાય છે શનિવાર ભગવાન શનિદેવને અત્યંત પ્રિય છે આ દિવસે શનિ મહારાજની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને શનિ કથા સાંભળવાનો મહિમા છે આ વિડીયોમાં આપણે સાંભળશું શનિદેવની કથા અને પાપનાશક સ્તોત્ર પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નીજન સમાભાસ રવિપુત્ર પ્રાચીન કાળની આ વાત છે સૂર્ય ચંદ્ર મંગળ બુધ બૃહસ્પતિ શુક્ર શનિ રાહુ અને કેતુ આ નવ ગ્રહ એકઠા થયા અને વાતો એ વળગ્યા સૂર્યદેવ કહે છે તમારા બધામાં હું સર્વશ્રેષ્ઠ છું મારી કૃપા હોય તો વ્યક્તિ ધન કીર્તિ રાજ સન્માન કુટુંબ સુખ પુત્ર સુખ બુદ્ધિ લાભ અને સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે આ સાંભળીને ચંદ્રદેવે કહ્યું હું ચળચળોનો સ્વામી સર્પોનો સ્વામી અને ચાંદી રૂપાનો સ્વામી છું હું સત્વગુણી અને ચંચળ સ્વભાવનો છું મારી કૃપાથી વ્યક્તિ દાની તપસ્વી બને છે દેવોની ભક્તિ કરે છે આ સાંભળીને મંગળ કહે છે હું પૃથ્વીનો પુત્ર છું મારી કૃપાથી વ્યક્તિના શત્રુનો નાશ થાય છે મુશ્કેલ કામ સરળ બની જાય છે હું વ્યક્તિને અનેક વૈભવો આપું છું આ ત્રણેયની વાત સાંભળીને બુદ્ધ કહે છે તમે જાણો છો કે મને રાજકુમાર તરીકે પદ મળેલું છે ત્યાં તો બૃહસ્પતિ દેવ પણ કહે છે અરે હું તો બધા દેવતાઓનો ગુરુ છું પછી તો બીજાની તો વિષાદ શું આ સાંભળીને શુક્ર શનિ રાહુ અને કેતુ પણ પોતપોતાની વિશિષ્ટતા બતાવતા પ્રયાસ કરે છે આમ નવગ્રહોમાં કોણ મોટો તેની ચડસા ચડસી થવા લાગી અંદરો અંદર વાદ વિવાદ ઘણો ચાલ્યો છેવટે સૂર્યએ બધાને શાંત પાડ્યા કહ્યું આપણે અંદરો અંદર ઝગડીએ અને વિવાદ કરીએ તેનો કોઈ અર્થ નથી આપણે બધા રાજા ઇન્દ્ર પાસે જઈએ અને ન્યાય કરાવીએ આપણે બધામાં શ્રેષ્ઠ કોણ છે તે ઇન્દ્રદેવ જણાવશે બધા ગ્રહો સૂર્યની આ વાત સાંભળીને સંમત થયા પછી બધા ઇન્દ્રના દરબારમાં ઇન્દ્ર રાજા પાસે પહોંચી ગયા બધા ગ્રહોને એક સાથે સ્વર્ગમાં આવેલા જોઈને રાજા ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું તેમણે બધા ગ્રહોને આસન આપીને બેસવા કહ્યું અને આવવાનું પ્રયોજન પૂછ્યું ત્યારે સૂર્યનારાયણે કહ્યું હે રાજા ઇન્દ્ર અમારા નવગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં ઝઘડો પડ્યો છે દરેક ગ્રહ પોતપોતાને બધાથી મોટો માને છે અમે તમારી પાસે આ બાબતે ન્યાય માગવા માટે આવ્યા છીએ અમારામાંથી સૌથી મોટો કોણ એ તમે જણાવો રાજા ઇન્દ્ર સૂર્યની વાત સાંભળીને વિચારમાં પડી ગયા આમાં કોને મોટો કહેવો એ તો સમસ્યા છે તેને તે જેને મોટો કહે એટલે બાકીના આઠ ગ્રહો તેમના ઉપર નારાજ અવશ્ય થશે આમ વિચારીને ઇન્દ્રદેવે કહ્યું મારામાં એટલું સામર્થ્ય નથી કે હું નિર્ણય કરી શકું કોણ મોટો અને કોણ નાનો આનો ન્યાય મેળવવા માટે તમારે પૃથ્વીલોકમાં જવું પડશે ત્યાં ઉજ્જૈની નગરીમાં વિક્રમ આદિત્ય નામે રાજા રાજ્ય કરે છે તે તમારો ન્યાય કરશે ઇન્દ્ર રાજાની વાત સાંભળીને નવે ગ્રહો ત્યાંથી સીધા વિમાનમાં બેસીને પૃથ્વીલોકમાં આવવા નીકળ્યા તેઓ બધા વિમાનમાં બેસીને ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાના સભાગૃહની સામે આવીને ઉતર્યા તે સમયે રાજા વિક્રમ સભા ભરીને બેઠા હતા તે સભામાં અનેક વિદ્વાન અને જ્ઞાની મહાપુરુષો પંડિતો મંત્રીઓ વિપ્રવરો બેઠા હતા ત્યાં એક અનુચરે આવીને ખબર આપ્યા કે રાજન દેવલોકમાંથી વિમાનમાં બેસીને ઘણા દેવતાઓ આવ્યા છે રાજા આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા ત્યાં તો નવે ગ્રહો સભા ગૃહમાં દાખલ થઈને વિક્રમ રાજા સમક્ષ ઉપસ્થિત થઈ ગયા વિક્રમ રાજા નવે ગ્રહોને ઓળખીને ઊભા થઈને પ્રણામ કર્યા અને આવકારમાં બાજુ ખાલી પડેલ આસનમાં બેસવા માટે વિનંતી પણ કરી નવે ગ્રહોએ આસન ગ્રહણ કર્યું પછી રાજા વિક્રમે પૂછ્યું હે દેવતાઓ આજે મારા રાજીમાં પધરામણી કરી મને ઘણો આનંદ થયો હવે આપ અહીં આવવાનું શું પ્રયોજન છે તે જણાવો તો મારા ઉપર ઘણી કૃપા થશે રાજાના વચન સાંભળીને સૂર્યનારાયણ ઊભા થઈને કહે છે અમારા નવે ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં વિવાદ થયો છે તમે ન્યાય કરો કે અમારા નવે ગ્રહોમાં કોણ મોટું છે ને કોણ નાનું સૂર્યનારાયણની આ વાત સાંભળીને રાજા વિક્રમ ચિંતામાં પડી ગયા તેમણે થયું કે આ નવમાં કોને કહું કે તમે મોટો અને કોને કહું કે તમે નાનો જેને હું નાનો કહીશ મારા પર કોયમાન અને નારાજ થશે આમ વિચારીને રાજાએ કહ્યું હે નવગ્રહ દેવતાઓ તમે તો દેવો છો અને હું તો પૃથ્વી પરનો એક સામાન્ય મનુષ્ય છું હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું આથી સૂર્યનારાયણ કહે છે હે રાજા વિક્રમ અમે અમારો ન્યાય કરાવવા માટે ઇન્દ્ર રાજા પાસે ગયા હતા તેઓએ અમને તમારી પાસે ન્યાય માંગવા માટે મોકલ્યા છે આથી તમે જ અમારો ન્યાય કરો છેવટે વિક્રમ રાજાએ કંઈક વિચાર કરીને નવ ગ્રહોને કહ્યું તમે આજથી આઠમે દિવસે અહીં આવજો તે વખતે હું તમારો ન્યાય અવશ્ય કરીશ પછી નવે ગ્રહો અહીં આઠમા દિવસે પાછા મળીશું તેમ નક્કી કરીને વિમાનમાં બેસીને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા રાજાએ પછી પોતાના મંત્રીઓ વિદ્વાનો અને જ્યોતિષીઓ સાથે ચર્ચા કરીને એવું નક્કી કર્યું કે સોના ચાંદી પિત્તળ કાસુ તાંબા જસત અકબર લોઢા આદિ નવ આસનો બનાવવામાં આવે અને તે આસનો રાજસભામાં ગોઠવવામાં આવે વિક્રમ રાજાની સૂચના થતાં જ બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ આઠમા દિવસે નવે ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા સૌથી પ્રથમ સૂર્યનારાયણ આવે છે તેમને ઉત્તમ એવા સોનાના આસન ઉપર બેસવા માટે વિનંતી કરી પછી ચાંદીના આસન ઉપર ચંદ્રદેવને બેસવા કહ્યું આમ દરેક ગ્રહને જેમ જેમ આવતા ગયા તેમ તેમ અલગ અલગ ધાતુના આસન ઉપર બેસાડવામાં આવ્યા સૌથી છેલ્લા શનિદેવ આવ્યા તેમને લોઢાના આસન ઉપર બેસાડવામાં આવ્યા બધા ગ્રહો આવી ગયા જાણીને શનિદેવ બોલ્યા હે વિક્રમ રાજા તમારા કહેવા મુજબ અમે બધા અહીં આવી ગયા છીએ હવે તમે અમારો ન્યાય કરો અમારામાં સૌથી મોટું કોણ છે આથી વિક્રમ રાજા ઊભા થઈને કહેવા લાગ્યા ગ્રહ દેવતાઓ જેમ તમે આવ્યા તે ક્રમમાં તમે પાછા જાઓ તમે તમારો ન્યાય જાતે જ કર્યો છે તમે સૌથી છેલ્લા આવ્યા તેથી તમારો ક્રમ સૌથી છેલ્લો આવે છે આ માટે મને માફ કરજો આમ કહીને શનિદેવને સંબોધન આપતા વિક્રમ રાજા બોલ્યા આથી શનિદેવ ગુસ્સે થઈને બોલ્યા હે રાજા વિક્રમ આ ન્યાય બરાબર થયો નથી તમે ફરીથી ન્યાય કરો વિક્રમ રાજા કહે છે એકવાર જે ન્યાય થયો તેનો ફરીથી ન્યાય ન થાય આથી આ ન્યાયને માન્ય રાખો આ સાંભળીને શનિદેવ ક્રોધાયમાન અને નારાજ થઈને બોલ્યા હે રાજા વિક્રમ તમે મારા બળ અને પરાક્રમને જાણતા નથી સૂર્ય એક રાશિ પર એક મહિનો ચંદ્ર સવા બે દિવસ મંગળ દોઢ દિવસ બૃહસ્પતિ તેર મહિના અને બુધ અને શુક્ર એક એક મહિનો રાહુ કેતુ ઉલટા ચાલતા કેવળ અઢાર મહિના એક રાશિ પર રહે છે પરંતુ હું એક જ રાશિ પર અઢી વર્ષ સુધી ત્રીસ મહિના રહું છું મારી અવકૃપા થતાં મોટા મોટા દેવતાઓને પણ દુઃખ ભોગવવું પડ્યું છે જ્યારે રામચંદ્ર પર સાડા સાતી આવતા સોનાની લંકા બળીને ખાખ થઈ તેના કુળનો નાશ થયો આથી હવે તમને કહું છું કે તમે સાવધાન રહેજો વિક્રમ રાજાએ કંઈક શોભ સાથે કહ્યું શનિદેવ મેં તો આપની સાથે ન્યાય જ કર્યો છે પરંતુ જો તમે તેને અપમાન સમજતા હો તો હું શું કરું તમને જેમ ઠીક લાગે તેમ કરજો હું તમારી ધમકીથી ડરતો નથી મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે મારે ભોગવવું જ પડશે કેટલાક સમય પછી રાજા વિક્રમ પર સાડા સાતી આવી તે સમયે શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈને અનેક ઘોડાઓ સાથે ઉજયની નગરીમાં આવ્યા વિક્રમ રાજાને જાણ થઈ કે કોઈ પરદેશી ઊંચી જાતના ઘોડા લઈને આવ્યો છે આથી વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવીને ઘોડા બતાવવા માટે કહ્યું વેપારી ઘોડા લઈને આવ્યો વિક્રમ રાજાએ એક પછી એક ઘોડા જોવા માંડ્યા આમાંથી તેમને એક ઘોડો પસંદ પણ આવી ગયો તેમણે વેપારીને તે ઘોડાનું મૂલ્ય પૂછ્યું ત્યારે વેપારીએ કહ્યું પહેલાં તમે ઘોડા ઉપર બેસીને તેની પરીક્ષા લઈ જુઓ પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરીએ વિક્રમ રાજાએ તે ઘોડાની પીઠ ઉપર બેસીને દોડાવવાનું ચાલુ કર્યું તે ઘોડો એટલી તેજ ગતિથી દોડવા લાગ્યો કે રાજા વિક્રમ તેને કાબૂમાં રાખી શક્યા નહીં આમ ભાગતા ભાગતા તે ઘોડો ગાઢ જંગલમાં પહોંચી ગયો આ જંગલનું નામ હતું અંધી વન અહીં વાઘ સિંહ ચિત્તા દીપડા આદિ વિકરાળ પ્રાણીઓ રહેતા હતા જેવટે ઘોડો રાજાને પોતાની પીઠ ઉપરથી નીચે પટકીને અંતર ધ્યાન થઈ ગયો વિક્રમ રાજા વિચારમાં પડ્યા કે મારે કોઈની સાથે વેર નથી તો પછી મને અહીં કોણ અને શા માટે લાવ્યું હશે આમ વિચારતા રાજા આમ તેમ જોવા ફરવા લાગ્યા આમ ભટકતા ભટકતા ઘણો સમય વીતી ગયો છતાં બહાર નીકળવાનો કોઈ માર્ગ જળતો ન હતો રાજાને સખત ભૂખ અને તરસ લાગી ચારેય બાજુથી દૂર દૂરથી હિંસક પ્રાણીઓના અવાજો સંભળાતા હતા તેથી રાજા એક ઝાડ ઉપર ચઢીને જોવા લાગ્યા ત્યાં તેમની નજરે નગર તરફ જવાનો માર્ગ દેખાયો વિક્રમ રાજા નીચે ઉતરીને તે માર્ગે આગળ વધ્યા અને ત્રંબાવટી નગરીમાં આવી પહોંચ્યા નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાને જઈને પહોંચ્યા અને તેના શેઠને કહ્યું મારું નામ બીકો છે હું જૈનીનો રહેનારો છું આ જાણીને શેઠે બીકાને ઠંડુ પાણી પાયું અને દુકાનમાં એક બાજુ બેસવા માટે કહ્યું આ દિવસે શેઠની દુકાનમાં ઘણો વેપાર થયો શેઠ સમજ્યા કે આવનાર મનુષ્યને કારણે જ આજ મારો વેપાર વધ્યો છે તેથી તે ભાગ્યવાન હોવો જોઈએ સાંજ પડતા શેઠ બીકાને પોતાની સાથે લઈ ગયા શેઠે ઘેરે આવીને શેઠાણી અને પોતાની દીકરીને વાત કરી આવનાર ભાગ્યવાન છે તે સાંજે દુકાને બેઠો હતો તો મારે ખૂબ જ ફૂલ્યો ફાલ્યો ધંધો વકર્યો અને ઘણો લાભ પણ મળ્યો છે માટે હું તેને અહીં ભોજન માટે લાવ્યો છું શેઠાણી અને તેની દીકરીએ કહ્યું સારું કર્યું તમે તેને જમવા માટે અહીં લાવ્યા અમે જમવાનું પીરસીએ છીએ ત્યાં સુધી તમે બંને હાથ પગ મોં ધોઈને બેસો પછી તમને જમવા બોલાવીએ દીકરીએ શેઠ અને પેલા મહેમાનને ઓરડામાં ઉતારો આપ્યો બીકો હાથ મોં પગ ધોઈને ઓરડામાં બેઠો ત્યાં તેણે એક કૌતુક જોયું દીવાલની ખીટી ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો તેને ભીત ઉપર ચિત્રેલ એક હંસ ગળી ગયો બીકો આ જોઈને આશ્ચર્ય પામ્યો જમવાનું કહેણ આવતા બીકો જમવા ગયો પછી શેઠની દીકરી પોતાના ઓરડામાં આવીને હીરાના હાર જે ખેતીએ લટકાવ્યો હતો તેને લેવા ગઈ તો ત્યાં હાર દીઠો નહીં તેણે નોકરાણીને બોલાવીને પૂછ્યું જોયું તો તેણે જણાવ્યું કે મને નથી ખબર બીકો જમીને પાછો ઓરડામાં આવતા શેઠની દીકરીએ પૂછ્યું કે અહીં ખેતી ઉપર મેં હીરાનો હાર મૂક્યો હતો તે તમે જોયો છે ત્યારે બીકાએ વિચાર્યું કે ખીટીએ લટકાવેલો હીરાનો હાર દિવાલે ચિતરેલ હંસ ગળી ગયો છે તેમ કહીશ તો મને કોઈ માનશે નહીં તેથી બીકાએ જણાવ્યું કે તે હારની મને ખબર નથી શેઠની દીકરીએ બીકાને હાર આપી દેવા ઘણું ઘણું સમજાવ્યું છતાં હાર ન મળતા દીકરીએ શેઠને આ વાત કરી શેઠ પણ બીકાને હીરાનો હાર લીધો હોય તો આપી દેવા માટે જણાવ્યું કેમ કે તેના વગર બીજું કોઈ આ ઓરડામાં આવ્યું નથી પણ બીકાએ જણાવ્યું કે મેં હાર લીધો નથી છેવટે શેઠ બીકાના હાથ પગ બાંધીને રાજાના મહેલે લઈ ગયા અને બધી વાત રાજાને કરી રાજાએ પણ બીકાને શેઠની દીકરીનો હાર આપી દેવા માટે કહ્યું પણ બીકા પાસે હોય તો આપે ને છેવટે રાજાએ બીકાને દંડ આપવા હાથ પગ કપાવી નાખ્યા અને તેલીના ઘર પછવાડે નાખી દીધો આમ એક દિવસ બીકો તેલીના ઘર પછવાડે પડી રહ્યો બીજા દિવસે ગાંગા તેલીની નજર તેમના ઘરની પછવાડે ગઈ ત્યારે તેને માલુમ પડ્યું કે કોઈના હાથ પગ કાપીને પોતાની ભીત પાછળ નાખી દેવામાં આવ્યો છે તપાસ કરતાં તેને ખબર પડી કે નગરના રાજાએ ચોરીના ગુના બદલ તેને આ શિક્ષા આપી છે ભૂખ્યા તરસ્યા બીકાની બેહાલ અપંગ દશા જોઈને ગંગુ તેલીને તેની ઉપર ઘણી દયા આવી તેણે જઈને પોતાની પત્નીને વાત કરી આપણી ભીત પછવાડે પડેલ માનવી હાથ પગ વગરનો છે આપણે જો તેની થોડી સેવા કરીએ અને તે સાજો થાય ત્યારે આપણે ત્યાં તેને રાખી લઈએ તો તે આપણા કામમાં ઉપયોગી થશે તે બેઠો બેઠો ઘાણી ફેરવ્યા કરશે તેની પત્નીએ જણાવ્યું કે તે રાજાનો ગુનેગાર છે જો આપણે તેને આપણા ત્યાં રાખીશું તો રાજા નારાજ થઈ શકે છે અને આપણને પણ દંડ દેશે તમે જઈને પેલા રાજાને પૂછી આવો જો રાજા સંમતિ આપે તો આપણા ઘરમાં તેને લઈ જઈએ ગાંગુ તેલી રાજા પાસે પહોંચ્યો અને બધી વાત કરી રાજાને થયું કે તેણે ગુનો કર્યો તેની સજા તેને મળી ચૂકી છે હવે ગાંગુ તેલી તેને પોતાને ઘેરે રાખે તેમાં રાજાને કોઈ વાંધો નથી ગાંગુ તેલી ઘેર આવ્યો અને તેણે તેની પત્નીને બધી વાત જણાવી પછી તેઓએ ભીત પછવાડેથી બીકાને ઉંચકી લાવીને તેની સાર સંભાળ લીધી થોડા દિવસમાં બીકો સારો થયો અને ગાંગુ તેલીની ઘાણી ઉપર બેસવા લાગ્યો આમને આમ દિવસો વીતવા લાગ્યા બીકો પોતાના કામકાજથી પરવાર્યા પછી ઉદાસીને હળવી કરવા તે મલ્હાર રાગમાં ગાયા કરતો એક દિવસ તે બાજુથી ત્યાંની રાજકુમારી પસાર થઈ રહી હતી ત્યાં તેને કાને મલહાર રાગમાં કોઈ ગાતું જણાયું રાજકુમારી સંગીતની ઘણી શોખીન હતી રાજાએ તેને માટે સારું સંગીતજ્ઞ રોકીને સંગીતની સારી તાલીમ આપવાની નક્કી કરેલું આજે રાજકુમારી મલ્હાર રાગની મધુર તાલમય સાથે સાંભળીને મુગ્ધ બની ગઈ અને ગાનાર પર મોહી પડી તેણે પોતાની દાસી મારફતે મલ્હાર રાગમાં કોણ ગાઈ રહ્યું છે તેની તપાસ કરવા માટે કહ્યું પછી દાસીએ તપાસ કરીને રાજકુમારીને જણાવ્યું કે જે મલ્હાર રાગ ગાતું હતું તેના બંને હાથ પગ કપાયેલા છે તે ગાંગુ તેલીને ત્યાં ઘાણીએ બેસીને આખો દિવસ બળદને હાંક્યા કરે છે રાજકુમારીએ કહ્યું હે દાસી હાથ પગ વગરનો અને હાલ તો ચાલતો નથી એવા અપંગને પણ હું વર માની બેઠી છું એટલે હું તેને જ વરીશ આ સાંભળીને દાસી તો હેપતાઈ ગઈ અને બોલી બહેન બા તમને એક શું અનેક રાજકુમારો વરવા માટે તત્પર છે તમને સુંદર અને સુશીલ વર મળી રહેશે તમે આવા અપંગને પરણીને શું કરશો દુઃખી થશો ત્યારે રાજકુમારી કહે છે હે દાસી જેવો છે તેવો પણ મેં તેને પતિ માની લીધો છે એટલે હું આ ભાવમાં તેને જ વરીશ એક ભાવમાં બે ભાવ કરવા માંગતી નથી તું મારો આ વિચાર મારા માતા પિતાને જણાવ જેથી તેઓ મારું લગ્ન તે અપંગ સાથે કરે જો તેઓ આમ નહીં કરે તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ આ સાંભળીને દાસી તો ધ્રુજવા લાગી તેને બીક પેઠી કે રાજા રાણી આ વાત સાંભળશે તો તેઓ મારા ઉપર અને કુરીબા ઉપર ગુસ્સે થશે અને ન સાંભળવાનું સાંભળવા પણ મળશે છતાં રાજકુમારીના કહેવાથી તે લાચાર દાસી રાજા રાણી પાસે જઈને બધી વાત કરે છે રાજા રાણી આ વાત સાંભળીને અચંભામાં પડી ગયા તેમણે રાજકુમારીને બોલાવીને ઘણું સમજાવવાની કોશિશ કરી છતાં રાજકુમારી એકના બે ન થયા છેવટે રાજાએ ગુસ્સે થઈને કહ્યું કે તારા ભાગ્યમાં એવું જ લખાયું હશે તું તારે દુઃખ ભોગવ રાજાએ ગાંગુ તેલીને પોતાના મહેલમાં બોલાવીને જણાવ્યું કે તારે ત્યાં એક અપંગ ઘાણી ચલાવે છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા ચાહે છે તેથી તું તેની તૈયારી કર અને તેને લઈને રાજમહેલમાં આવ ગાંગુ તેલીએ ઘેરે જઈને બીકાને બધી વાત કરી એટલે બીકાએ કહ્યું કે તમે રાજા પાસે જઈને બે દિવસની અવધિ લઈ આવો બે દિવસ પછી લગ્ન કરીશું ગાંગુ તેલીએ આ વાત જઈને રાજાને કરી અને બે દિવસ થોભી જવા માટે જણાવ્યું હવે બીકો કે જે વિક્રમ રાજા હતો મનોમન શનિદેવને વિનંતી કરવા લાગ્યા કે મેં આપનો અપરાધ કર્યો છે તે માટે માફી માગું છું તમારી શક્તિનો મને પરચો મળી ગયો છે મને માફ કરીને મારી ઉપર કૃપા કરો એવામાં બીકો જ્યાં બેઠો હતો ત્યાં શનિદેવનું વિમાન આવી પહોંચ્યું શનિદેવ વિમાનમાંથી નીચે ઉતરીને બીકા પાસે આવ્યા શનિદેવની અમી દ્રષ્ટિ બીકા ઉપર પડતા જ બીકાના હાથ પગ રૂપ પાછા આવી ગયા અને તે કાનથી માન બની ગયો શનિદેવે રાજા વિક્રમને કહ્યું હે વિક્રમ રાજા તમે મને નીચો દેખાડીને શું સુખ ભોગવ્યું આ બધું દુઃખ મારે લીધે જ તમારે ભોગવવું પડ્યું છે ત્યારે વિક્રમ રાજા કહે છે હે શનિદેવ મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ ત્યારે શનિદેવ વિક્રમ રાજાને આશીર્વાદ આપીને પોતાના વિમાનમાં બેસીને પાછા ફર્યા બીકાને હાથ પગ અને સુંદર રૂપ સાથે જોઈને ગાંગુ તેલી તેની પત્ની પણ નવાઈ પામ્યા તેમણે આ વાત જોઈને નગરના રાજા રાણીને કહી રાજકુમારીએ પણ આ વાત જાણી બધા રાજી રાજી થઈ ગયા રાજાએ ધામે ધૂમેથી જાન લઈ આવવા ગાંગુ તેલીને અઢળક ધન આપ્યું લગ્નના દિવસે મોટી ધામે ધૂમ સાથે બીકાની જાન નીકળી આખા માર્ગ ઉપર બીકાને જોવા માટે ટોળે ટોળા જામ્યા હતા બીકાને જોઈને બધાની આંખો ઠંડી થઈ રાજમહેલમાં આજે અનેરો આનંદ હતો રાજમહેલને શણગારવામાં આવ્યો હતો જ્યાં ત્યાં રોશની અને વાજિંત્રો વાગી રહ્યા હતા વરરાજાને માયરામાં લાવવામાં આવ્યા મંગળ ફેરા ફેરવવામાં આવ્યા વરમાળા પહેરાવવામાં આવી ગોરને અને કોરીના માતા પિતાને પગે લાગ્યા મીંઢળ છેડા છોડીને ગોત્રજને પાયે પડ્યા છેલ્લે કંકણ દોરા છોડીને બીકો મહેલમાં ગયો બીજા દિવસે સભા થઈ ત્યારે રાજાએ બીકાને દરબારમાં બોલાવ્યો અને પૂછ્યું તમે કોણ છો અને તમારી આ હાલત સાથી થવા પામી તેની વિગત જણાવવા બધા પ્રજાજનો ઉત્સુક છે જો તમને વાંધો ન હોય તો તમે વાત જણાવો રાજાની આ વાત સાંભળીને બીકો ઊભો થઈને જણાવવા લાગ્યો કે હું ઉજ્જૈની નગરીના રાજા વિક્રમાદિત્ય છું શનિદેવ મારા ઉપર નારાજ થવાથી આ પરિસ્થિતિ પામી ચૂક્યો છું છેવટે શનિદેવની કૃપાથી જ હું મારા મૂળ સ્વરૂપમાં આવી ગયો છું ઉજ્જૈની નગરીના રાજા વિક્રમ આદિત્યનું નામ સાંભળતા જ રાજા રાણી કૌરી અને દરબારમાં હાજર રહેલા બધા લોકો રાજી રાજી થઈ ગયા વાયુ વેગે આ વાત નગરમાં પહોંચતા જ રાજા વિક્રમ આદિત્યના દર્શન માટે નગરજનો ટોળે ટોળા આવવા લાગ્યા આ વાત શેઠના કાને પહોંચી તેઓ તરત જ દોડતા દોડતા રાજા વિક્રમ આદિત્ય પાસે જઈને માફી માંગવા લાગ્યા અને બોલ્યા મેં તમારા ઉપર ચોરીનો આરોપ મૂકીને મોટો અપરાધ કર્યો છે આ માટે તમે જે દંડ આપો તે ભોગવવા હું તૈયાર છું ત્યારે વિક્રમ રાજાએ જણાવ્યું કે આમાં તમારો કોઈ વાક નથી આ તો શનિદેવની મારા પર અવકૃપા થવાથી બધું બનવા પામ્યું છે આથી તમે આ બધું ભૂલી જાઓ છેવટે શેઠ રાજા વિક્રમાદિત્યને હાથ જોડીને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું અને વિક્રમ રાજા રાજકુમારી અને રાજા રાણી વગેરે બધા શેઠને ત્યાં જમવા ગયા શેઠે સારા પાક પકવાન બનાવીને બધાને જમાડ્યા પછી શેઠે વિક્રમ રાજાને પોતાને ત્યાં એક રાત રોકાઈ જવા માટે વિનંતી કરી આથી રાજા વિક્રમ આદિત્ય ત્યાં એક રાત રોકાઈ ગયા જે ઓરડામાં પહેલાં તેમણે ઉતારો આપવામાં આવ્યો હતો તે જ ઓરડામાં આજે તેમને ફરી ઉતારો આપવામાં આવ્યો વિક્રમ રાજા હિંડોળા ખાટ ઉપર બેઠા બેઠા ખીટી સામે જોઈને ભીતે ચિતરેલા હંસ સામે જુએ છે તેમના આશ્ચર્ય વચ્ચે ભીતે ચિતરેલ હંસ મોંમાંથી હીરાનો હાર કાઢીને કીટીએ લટકાવવા પ્રયત્ન કરતો હતો વિક્રમ રાજાએ તરત શેઠને બોલાવીને આ બતાવ્યું શેઠ પણ આ જોઈને આશ્ચર્ય પામી ગયા શેઠને આ દ્રશ્ય જોઈને ઘણું અચરત થયું તેઓ વિક્રમ રાજાને પગે પડીને માફી માંગવા લાગ્યા અને જણાવ્યું હે રાજન તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો તો હું માનું કે તમે મને માફ કર્યો છે પછી વિક્રમ રાજા શેઠની દીકરી સાથે પણ પરણ્યા ઘણા દિવસ સુધી ત્રંબાવટી નગરીમાં રહીને વિક્રમ રાજાએ પોતાની નગરી ઉજ્જૈની જવા માટે રાજા રાણીની પરવાનગી માગી રાજા રાણીએ ખુશ થઈને સંમતિ આપી રાજાએ પોતાના જમાઈ દીકરીને અઢળક દાગીના વસ્ત્રો ધન અને દાસ દાસીઓ આપ્યા તે મુજબ શેઠે પણ પોતાની દીકરી જમાઈને ઘણું બધું આપ્યું મોટા ધામે ધૂમેથી તેમને વિદાય આપવામાં આવી થોડા સમય પછી બધો કાફલો ઉજયની નગરીમાં આવી પહોંચ્યો ઘણા સમય પછી મહારાજા વિક્રમ આદિત્ય બે રાણીઓ સાથે નગરમાં આવી પહોંચ્યા આ જાણીને આખી નગરી આનંદમાં ડૂબી ગઈ અને ધામે ધૂમેથી તેમનું સામયું કર્યું રાજમહેલમાં લાવવામાં આવ્યા બીજા દિવસે રાજા વિક્રમાદિત્ય સભા ભરીને બેઠા છે ત્યાં શનિદેવ પધાર્યા શનિદેવને જોઈને વિક્રમ રાજા ઊભા થઈને સાથે આખી સભા પણ ઊભી થઈને શનિદેવને માન આપે છે તેમને આસન ઉપર બેસાડ્યા ત્યારે શનિદેવે કહ્યું હે રાજા વિક્રમાદિત્ય તમે મને બધા વચ્ચે નાનો દેખાડ્યો તેનું ફળ તમને મળી ગયું છે મેં તમને ઘણું દુઃખ દીધું છે હવે હું તમારા ઉપર ઘણો રાજી છું આથી તમારે જે વરદાન માગવું હોય તે વરદાન માગો આ સાંભળીને રાજા વિક્રમાદિત્ય કહે છે હે શનિદેવ મને તમે જે દુઃખ દીધું એવું તમે કોઈને દુઃખ દેશો નહીં આ વરદાન માગું છું આથી શનિદેવ કહે છે હે રાજન તમારી વાત મને સ્વીકાર્ય છે શનિવારે જે નરનારી મારી આ કથા સાંભળશે વાંચશે તેમજ મારું વ્રત કરશે મારું ધ્યાન ધરશે પૂજા પાઠ કરશે તેને હું કદી પીડા આપીશ નહીં મારી નાની મોટી પનોતી તેમને નડશે નહીં આટલું કહીને શનિદેવ અંતર ધ્યાન થઈ ગયા હે ભગવાન શનિદેવ તમારી આ કથા સાંભળનાર કહેનાર સૌ ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો બોલો શનિદેવ મહારાજની જય તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી શનિદેવની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શનિ સંબંધી પીડાને શાંત કરવા માટે સાડા સાતી પીડા નાશક સ્ત્રોત્ર પણ છે જે પીપલાદ ઋષિ દ્વારા રચવામાં આવ્યો છે તે સ્તોત્રનો પાઠ પણ નિત્ય એકવાર કરવો જોઈએ તે સ્તોત્ર છે નમસ્તે કોણસ્થય પિંગલાય નમસ્તુ તે નમસ્તે ચ નમસ્તુ તે નમસ્તે રોદ્રદેહા નમસ્તે ચ ચ નમસ્તે યમ સંજ્ઞા નમસ્તે સૌરયે વિભો નમસ્તે યમદ સંજ્ઞાય શનિશ્ચર નમસ્તુ પ્રસાદમ કુરુ પ્રણતસ્ય ચ આ સ્તોત્રનો પાઠ શનિવારે અવશ્ય કરવો જોઈએ સાંભળવો જોઈએ આમ કરવાથી શનિ પીડા શાંત થાય છે ઓમ કૃષ્ણા ગાય વિદમહે રવિપુત્રાય ધીમી તોરી પ્રચોદયાત બોલો શનિદેવ મહારાજની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારે જય શ્રી કૃષ્ણ